દરવાજા એટલે બારણું, તો અહીંયા દો આપણે જેમ કરીએ છીએ એવી જ રીતે ઘાટો કરી નાખો પેન્સિલથી. પછી આ જે બે લાઈન છે એમાંથી દ ગોતો અને રાઉન્ડ કરો. જો આ દ છે તો એની ફરતે રાઉન્ડ કરી દેવાય, એવું બે લાઈનમાં કરી નાખો. આ દ માં રંગ પૂરો, આ દ ને ઘાટો કરો. પછી અહીંયા સુંદર અક્ષરે ચેક ચાક કર્યા વગર દ બધાય ઘાટા પર નાખો જેટલા છે એટલા. જ્યાં નથી આપ્યા ને ત્યાં હિન્દી લીટી કરીને આવી રીતના દ લખી નાખો, બરાબર? એટલે આ પેજ નંબર 31 આપણે પૂર્ણ થશે. તમે ધીરે ધીરે સરાસરે લખવા પ્રયત્ન કરજો. હિન્દી છે એટલે લખવું થોડુંક અઘરું લાગશે, પણ શરૂઆત સરસ રીતે કરશો તો તમને સારા અક્ષરે લખતા આવડી જશે. પછી જુઓ પેજ નંબર 32 ની અંદર ચાલો હું આખો પેજ કરાવું છું. ચાલો હવે વચ્ચે શું આપ્યું છે, દ ને દ થી શરૂ થતા અક્ષર ને લીટી અડાડો. જો અહીં દ આપ્યું છે તો પહેલું છે દરજી, તો ચાલો હા લીટી અડાડી દો. પછી ટ તો નહીં, પછી દર કોણ તો હા અડાડી દો લીટી. પછી થેલા અને આ છે દરી. ચાલો આ બધું તમને ક્યારે આવડે, તો કે જ્યારે હિન્દી કક્કો આવડે અને હિન્દી તમને વાંચતા આવડે. દ ર વાજા, ચાલો અડાડી દો લીટી. ડબલી તો નથી અડાડવાની, તો આપણે કેટલી લીટી અડાડી, એક બે ત્રણ ને ચાર. તો તમે પણ આ રાઉન્ડ ની અંદર ચાર લીટી અડેલી હોવી જોઈએ. જો જે પહેલો અક્ષર છે દ થી શરૂ થતો હોય ને ત્યાં. હવે અહીંયા આપણે બાજુના બે પ્રશ્ન જોઈએ. દ ની નીચે લીટી કરો, તો ચાલો જ્યાં જ્યાં દ છે ને ત્યાં નાની નાની લીટી કરી નાખો. આપણે દ ની નીચે લીટી કરવાની કીધી છે ને, તો ચાલો દ ગોતી અને આપણે એની નીચે ઘાટી ઘાટી લીટી કરી નાખી. ચલો આ થઈ ગઈ દ ની નીચે લીટી. હવે શું કીધું છે, દ થી જુદા અક્ષર ઉપર ચોપડી કરો. દ ઉપર કરવાની નથી. જો પેલો અક્ષર ત ઉપર નાખો ચોપડી, પછી દ તો નહીં કરવાની, ર માંથી કરો, સ માંથી કરો, બોલતા જાવ અક્ષર, જેથી કરીને તમને અક્ષર ની ઓળખ પણ થતી જાય. દ છે તો એમાં નહીં કરવાની, આ પણ દ છે નથી કરવાની. દ ચાલુ કરો, હ એમાં ચોપડી કરો, આ દ છે નહીં કરવાની, આ ઢ છે ચાલો ચોપડી કરીએ. વ માંથી દ માંથી નહીં, હ અને બ આ દ છે આ નથી કરવા. તો આ થઈ ગઈ દ થી જુદા અક્ષર ઉપર ચોપડી, દ ઉપર કરેલી નથી. હવે પછીનો પ્રશ્ન જુઓ, ચિત્ર વાળો છે. વાંચો અને લખો, સૂચના મેં ગુજરાતીમાં લખી છે જેથી કરીને તમને સમજાય અથવા તો વાંચી પણ શકાય. તો ચાલો ડફા અડાડો અને દ ને ઘાટો કરો. અહીંયા કઈ નથી આપ્યું એટલે ડફા લીટી કરી નાખવાની અને દ ફરીથી લખવાનો છે. હવે અહીંયા છે દરજી, ચાલો બોલતા પણ જઈએ. અહીંયા લીટી કરીએ ને લખીએ દ, પછી દવા ચાલો ઘાટો પર નાખીએ દ ને ટપકાને અને નવો દ લખી નાખીએ. પછી અહીંયા પણ દ ને ઘાટો કરી નાખીએ અને અહીંયા દ ફરીથી લખીએ. તો જો જે બધી લાઈન સરખી થઈ ગઈ, ઉપર જેવો છે એવો નીચે થઈ ગયો. ચાલો તમે પણ ચેક કરી લો, જ્યારે ચાર અક્ષર ને ચારે ચાર ખાના બધા સરખા થઈ ગયા, ન થયા હોય તો જોઈને લખી લો. ચાલો હવે પછીનો પ્રશ્ન છે, શબ્દમાંથી દ ગોતો અને એની ફરતે રાઉન્ડ કરો. જો આટલા શબ્દ આપ્યા છે ને, જ્યાં દ છે ને ત્યાં મીઠું કરી નાખો તમારી જાતે. ન ખબર પડે તો પૂછજો વડીલોને, બેન હોય ભાઈ હોય તેને, ખોટું નહીં કરતા, બરાબર? અહીંયા દ ની માથે, અહીંયા પણ દ માથે અદ્રક તો દ ની માથે બિંદુ પર નાખો, દ રબા તો દ ની માથે બિંદુ પર નાખો. ચલો અહીંયા પેજ નંબર 32 પૂરું થયું. હવે આપણે જોઈએ શબ્દનું ગુજરાતી, એટલે આપણને જોડકા આવડે અને શબ્દનું ગુજરાતી આવડે તો આપણે આગળ જતા વાક્યનું ગુજરાતી પણ કરી શકીએ. દર પણ એટલે અરીશો, દરજી એટલે દરજી, દવાત એટલે સાયરો પડ્યો. જેની અંદર સાહી ભરેલી હોય ને એને દવાત કહેવાય. દરી એટલે શેત્રંજી કહેવાય, જે પ્લાસ્ટિકની મણેલી હોય ને ઈ, બરાબર? અને એને બીજું નામ શું કહેશું, ચટાઈ, બરાબર? તો આ ચારે ચાર જે દરવાજા એટલે દરવાજો, એ તો ઉપર આપણને છાપેલું છે એટલે આવડે જ છે.
આજ જ્યારે સંતો છે ને એ તમે ધીમે ધીમે તમારી રફબુકની અંદર સારા અક્ષરે ઉપરની લીલી અટાડીને ત્રણ વાર લખવાના છે તમારી રફબુકની અંદર અને પાકા કરવાના છે, બરાબર? એટલે જેથી કરીને શબ્દો ગુજરાતી તમને આવડી જાય. અહીંયા આપણે પેજ નંબર 31 અને 32 પૂર્ણ થઈ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું. અસ્તુ.